ઉધના ખાતે આવેલા ઉધના સંઘમાં આરકે ફાઇનાન્સ નામની સંસ્થા ચલાવનાર સુજીત ગુપ્તા નામના એ સમયે લોન આપવાના બહાને રૂપિયા 1,20,000ની છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ ઉધના પોલીસ મથકમાં કરવામાં આવી છે। ફરિયાદીને 5,11,000થી તેના ઓફિસની ધક્કા ખવડાવી માનસિક અને શારીરિક ત્રાસ આપી હેરાનગતિ કરવામાં આવી રહ્યું છે। ઉધના રોડ નંબર 2 ખાતે આવેલા ઉધના રોડ નગરમાં રહેતા વિરેન્દ્ર કુમાર ધનુ નિષાદ નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। વિરેન્દ્રભાઈની પોતાનો ગૌરવ થાય તે માટે પોતાનો ધંધો શરૂ કરવાનો વિચાર આવ્યો હતો, પરંતુ તેઓ રૂપિયાની સગવડ કરવાની હતી ત્યારે વિરેન્દ્રના મિત્રને તેને લોન લેવાની સલાહ આપી હતી। તેવામાં આરકે ફાઇનાન્સ ઓનર સજીત ગુપ્તા નામના ઇસમે સામે મુલાકાત કરાવી હતી। સજીત ગુપ્તાએ વિરેન્દ્રભાઈને ધંધો કરવા માટે મશીન ખરીદવા માટે 8,00,000 રૂપિયાની લોન આપવાનું કહી વિશ્વાસમાં લીધો હતો। વિરેન્દ્રભાઈ 6 મહિનામાં લોન પાસ કરી આપવાનું જણાવ્યું હતું, પણ એના માટે રૂપિયા 3,00,000 સિક્યુરિટી પેઢે માંગ્યા હતા, પરંતુ વિરેન્દ્રભાઈ પાસે રૂપિયાની સગવડ ન હોવાથી તેઓ 1.50 લાખ આપી શકશે તેમ જણાવ્યું હતું। વિરેન્દ્રભાઈને લોન મળી જશે એવી આશામાં સજીત ગુપ્તાએ ટુકડે ટુકડે 1,20,000 જમા કરાવી દીધા હતા। ત્યારબાદ બાકીના રૂપિયા 30,000ની લોન થયા બાદ આપવાનું જણાવ્યું હતું, પરંતુ સજીત ગુપ્તાએ 6 મહિનાથી વધુ સમય થઈ ગયા બાદ પણ લોન પાસ નહીં કરાવી આપી ત્યારે વિરેન્દ્રભાઈએ સુજીત ગુપ્તા પાસેથી તેમના જમા કરેલા રૂપિયા પાછા માંગતા હતા, પરંતુ સુજીત ગુપ્તાએ આજ દિન સુધી રૂપિયા પરત નહીં આપ્યા અને રૂપિયા માંગવા જતા તેઓની સાથે ગેરવર્તન કરતા આખરે વિરેન્દ્રભાઈએ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ આપી અને વધુમાં વિરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે જો સુજીત ગુપ્તાની તપાસ કરવામાં આવે તો હજુ પણ તેમના જેવા ભોગ બનનાર સામે આવશે। મારા નામ વિરેન્દ્ર કુમાર બતા ક્યા હાદસા હુઆ ક્યા ચીટિંગ કિસ તરહ સે હુઈ સર હમને ઉનકો બોલા વો બોલે હમકો કે 1,20,000 રૂપિયા જમા કરો તો તુમ્હારા 8,00,000 રૂપિયા કા લોન હો જાયેગા ઓર મેને બિઝનેસ લોન કે લિયે ઉસસે બોલા તો બોલા હા ઠીક હૈ હો જાયેગા બોલા 1,20,000 સિક્યુરિટી જમા કરોગે તો તુમ્હારા લોન પાસ હોગા કિસસે બાત હુઈ કે કોન કરવાને વાલા સુરજીત ગુપ્તા ક્યા કરતે હૈ આરકે ફાઇનાન્સર હૈ ઉધના સંઘ મે રહતા હૈ ક્યા પોલીસ ફરિયાદ કી હૈ સર હા પોલીસ ફરિયાદ હમને કી હૈ। अच्छा आपने जब भी उनके बात की लोन नहीं किया क्या कारण बताया लोन नहीं किया? उसने बोला 6 महीने में लोन तुम्हारा पास हो जाएगा। जब 6 महीने हो गया तो मैंने उसको बोला कि भाई लोन क्यों नहीं हो रहा, तो हमको पढ़ाता रह गया कि सर को बड़ौदा में जो लोन पास करते हैं उनको बीमार हो गए और कुछ हो गया, ऐसा ऐसा बहाना करते रहे। 1 साल तक हमने देखा तो जब पैसा नहीं वापस कर रहे थे तो मैंने उसको बोला भाई मेरा पैसा वापस कर दे, मेरे को लोन नहीं चाहिए। फिर उसके बाद क्या हुआ? फिर उसके बाद मैंने पैसा मांगने आया तो वो बोलते हैं कि अभी पैसा नहीं है मेरे पास। मैं कहा मैं गांव जा रहा हूँ, मेरे को पैसा दे दो, कुछ भी दे दो, तो बोलते कुछ नहीं है मेरे पास। फिर दूसरे दिन आया तो बोला ऐसा चक्कर लगाते रहो पैसे के बारे में, जब मेरे पास पैसा होगा तो मैं तुमको फ़ोन करूँ। कितने महीने हो गए? 1 साल हो गया सर। अच्छा कोई पुलिस फरियाद आपने की? हाँ पुलिस फरियाद किया, 27 तारीख को मैंने किया पुलिस फरियाद।